स्वागत है विद्यार्थी मित्रों आप सौनु माँ आशापुरा एजुकेशनल विडियो में जेमा हूँ मेघना वर्ग में आज आप जोई रहा छे धोरण 11 मां अकाउंट विषय में पेलू प्रकरण हिसाबी पद्धति अने एना पारिभाषिक शब्दों विषय जेमा गया विडियो में आप केटलाक पारिभाषिक शब्दों की चर्चा करेली थी। हवे ए चर्चा ने आगळ वधारीए तो सौथी पहला विषमू जे पारिभाषिक शब्द छे ए जोईए। मूड़ी खर्च नियमित रीते थता नथी। मूड़ी खर्चा छे ए धंधाकीय एकम में रोजे रोज नियमित रीते थता जोवा मळता नथी। मिलकतनी ज्यारे खरीदी करवानी होय त्यारे ज आ प्रकारना जे मूड़ी खर्चा छे ए जोवा मळता होय छे। मूड़ी खर्च एटले जेमां आपणे वधारे मूड़ीनी जरूरियात रहेती होय एवा समय ज्यारे आपणे खर्च करीए छीए त्यारे मूड़ीनुं प्रमाण केवुं जोवा मळे छे सौथी वधारे जोवा मळतुं होय छे। तो एवा समय ज्यारे पण तमे मूड़ी खर्च करो छो ए ज समय दरमियान जे पण मूड़ी खर्चा हशे ए मूड़ी खर्चामां रकम केवी जोवा मळशे वधु जोवा मळशे अने ए मिलकतमां दाखल तरीके कोई मशीनरीनी खरीदी करवानी होय कोई बीजी कोई माल सामाननी खरीदी करवानी होय त्यारे मूड़ी खर्चा ए वधारे प्रमाणमां जोवा मळे छे। बीजों से महसूली खर्च आ जे महसूली खर्च छे आ प्रकारनो खर्च धंधामां सतत रीते थता जोवा मळे एटले के मूड़ी खर्च छे ए वर्षमां एकाद के बे वार जोवा मळे ज्यारे महसूली खर्चा छे ए वारंवार थता आपणने जोवा मळे छे। प्रसार एना पछीनुं छे प्रसारित महसूली खर्चा आ प्रकारना खर्चा छे ए अवास्तविक प्रकारना खर्चा कहेवाય। अवास्तविक प्रकारना खर्चा आपणे જોઈ ગયા કે જે ભૌતિક સ્વરૂપે આપણે જોઈ શકતા નથી એટલે કે જે એવા ખર્ચા કે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી જેને ભૌતિક સ્વરૂપે આપણે જોઈ શકતા ન હોઈએ એ પ્રકારના ખર્ચા છે એ કેવા કેવા છે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે એને ઓળખવામાં આવે છે। એના પછીનું છે ખર્ચ। ખર્ચ એટલે કે જે ખર્ચ રકમને લાભ જે તે હિસાબી વર્ષને મળવાના હોય તેને આપણે ખર્ચ તરીકે ઓળખાવી શકીએ। દાખલ તરીકે ધંધામાં પગાર ચૂકવવાનો થાય પગાર ખર્ચ હોય મજૂરી ખર્ચ હોય મરામતનો ખર્ચ હોય એટલે જે પણ મહેસૂલી ખર્ચા હોય એ મહેસૂલી ખર્ચને તમે ખર્ચના પારિભાષિક શબ્દમાં ઉદાહરણ તરીકે ઉમેરી શકો। ત્યાર પછીનું છે ઉપજ। ઉપજ એટલે કે માલ કે સેવાનું ગ્રાહકને જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે ધંધા ને જે ઉપજ થાય છે તેને આપણે શું કહીએ છીએ ઉપજ તરીકે ઓળખાવી શકીએ। દાખલા તરીકે તમે ધંધા કે એકમમાં જે માલસામાન રાખો છો એ માલસામાનનું તમે ગ્રાહકને જ્યારે વેચાણ કરો છો એ વેચાણના બદલામાં તમે જે રકમ મેળવો છો એ રકમ ધંધા માટેની આવક કહેવાય અથવા તો એને ઉપજ તરીકે ઓળખવામાં આવે। હવે એવી ઉપજ તમને ઉધાર વેચાણ દ્વારા પણ પ્રાપ્ત થાય। ભૂતકાળમાં તમે કોઈ વ્યક્તિને ઉધાર વેચાણ શાક ઉપર વેચાણ કરેલું હોય તો એ પણ રકમ તમને મળવાપાત્ર થતી હોય છે તો એને પણ આપણે શું કહીએ ઉપજ તરીકે ઓળખાવી શકીએ। ત્યાર પછીનું છે નફો। વર્ષ દરમિયાન નિયમિત આવક નથી નિયમિત જાવકમાંથી તમે જે પણ બાદ કરો છો જાવક એનામાંથી વધેલી રકમને તમે નફા તરીકે ઓળખાવી શકો। નફો એટલે કે તમે વર્ષ દરમિયાન જેટલી નિયમિત રીતે આવક પ્રાપ્ત કરેલી હોય એમાંથી તમારી નિયમિત જાવક જે હોય એ જાવક બાદ કરો છો અને આ જે તફાવત મળે છે એ તમારા માટે શું થાય છે નફો બને છે। એના ઉલટું પછીનું છે નુકસાન। નુકસાન એટલે કે નફો કરતાં નુકસાનની ગણતરીથી વિરુદ્ધ જોવા મળશે એટલે કે તમારી જેટલી પણ જાવકો હોય એ જાવકમાંથી તમે જ્યારે આવકને બાદ કરો છો અને જે રકમ જે તફાવતની રકમ તમને મળે એને તમને નુકસાન તરીકે જોવા મળશે એટલે કે આવકનું પ્રમાણ અહીંયા ઓછું હોય અને જાવકનું પ્રમાણ અહીંયા વધુ હોય તો તમને શું થાય છે નુકસાન પ્રાપ્ત થતું હોય છે। ત્યાર પછીનું છે લાભ। લાભ અને નફો બંને એક સરખા જ છે એટલે કે નફો કહો કે લાભ કહો બંને એક સરખો જ સમાનાર્થી શબ્દ જોવા મળે છે। એના પછીનું છે ખરીદી। ખરીદી એટલે ધંધામાં ઘણી બધી વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવામાં આવતી હોય ધંધાકીય એકમ તમે સ્થાપો છો તો એમાં ઘણી બધી ખરીદી અને સેવાઓ થતી હોય પણ દરેક બાબતોને આપણે ખરીદી કહી શકીએ નહીં તો ખરીદી કોને કહેવાય તો ખરીદી એટલે કે વેપારી જે પણ વસ્તુનો વેપાર કરતો હોય વેપારી છે એ જે ધંધાકીય એકમ એણે સ્થાપના કરી હોય એ ધંધાકીય એકમમાં જે વસ્તુનું તે વેચાણ કરે અથવા તો જે વસ્તુનો એ વેપાર કરતો હોય એ માલસામાનની જ્યારે એ ખરીદી કરે છે ત્યારે એને હિસાબી પદ્ધતિમાં શું કહેવામાં આવે છે ખરીદી તરીકે ઓળખવામાં આવે છે। એના જેવું જ છે વેચાણ। ધંધામાં અલગ અલગ પ્રકારના વેચાણ અલગ અલગ પ્રકારની આવકો પ્રાપ્ત થતી હોય પણ દરેક પ્રકારની આવક છે એ વેચાણની આવક છે એવું કહી શકાય નહીં તો વેચાણની આવક કઈ તો વેપારી જે છે એ વસ્તુ કે વેપાર કરતો હોય તે જ માલસામાનનો એ વેપાર કરે અથવા તો વેચાણ કરે તેને આપણે શું કહીએ હિસાબી પદ્ધતિમાં વેચાણ તરીકે ઓળખાવી શકીએ છીએ। ત્યાર પછીનું છે માલનો સ્ટોક। માલનો સ્ટોક એટલે કે વેપારી દ્વારા વેપાર કરવાના હેતુથી જે માલસામાન ખરીદવામાં આવે તેમાંથી
જે પણ વધેલો માલ સામાન છે એને સ્ટોક તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ધંધાકીય એકમમાં વેપારી જે માલ સામાન લાવે છે એ માલ સામાનમાંથી જેટલો માલ સામાનનું એ વેચાણ કરે છે અને બાકી રહેતો જે માલ સામાન હોય એને આપણે સ્ટોક તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે ધંધાકીય એકમમાં એક વેપારી 70,000 માલની ખરીદી કરે છે, એમાંથી એણે 45,000 વેચાણ કર્યું તો બાકી 25,000 જે વધ્યા એ એના શું કહેવાય, સ્ટોક તરીકે, વધેલો માલ તરીકે આપણે ઓળખાવી શકીએ. તો આજના વિડીયોમાં આપણે 10 જેટલા પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી, આના પછીના વિડીયોમાં બાકીના પારિભાષિક શબ્દો વિશેની માહિતી મેળવશું. થેન્ક યુ.